कोरोना वायरसना कारणे हाल समग्र देश में लॉकडाउन अमली करवामां आव्युं छे ने जेना कारणे वेपार रोजगारो बंद छे। आवी स्थितिमां परप्रांती विविध जग्याए कामकाज करवा माटे आवता मजूरोने तेमना वतन जवा माटेनी तालावेली लागी छे। सरकार द्वारा आ माटेनुं आयोजन तो करवामां आव्युं छे, परंतु तेमां संकलनना अभावे घणी बधी समस्याओ ऊभी थई रही छे। आवा ज एक आयोजन अंतर्गत गुजरात सरकार द्वारा पण प्रयासो करवामां आव्या छे, जेना भागरूपे सूरत जिल्लामां काम करता ओरिस्साना मजूरोने तेमना वतन परत लई जवा माटे खास बसोनी सुविधा ऊभी करवामां आवी हती। सूरत जिल्ला तंत्र द्वारा आ अंगे केटलीक परमिशनो अने पास इश्यू करीने बसोने ओरिस्सा मोकलवामां आवी हती। हवे ज्यारे आ मजूरो ओरिस्सा पहोंची गया छे, त्यारे त्यांथी बसोने पाछी आवा देवाना बदले ओरिस्सा सरकार द्वारा त्यां अटकावी देवामां आवी छे। खुल्ला मैदानमां અને તાપ તડકામાં ભૂખ્યા તરસ્યા છૂટા મૂકી દેવામાં આવેલા બસના ડ્રાઈવરોએ પોતાની વ્યથા સોશિયલ મીડિયા દ્વારા વ્યક્ત કરી છે। આ અંગેના વિડીયો તો વાયરલ થયા છે, પરંતુ હજુ સુધી ગુજરાત સરકાર કે સુરત તંત્રની કોઈ પ્રતિક્રિયા આવી નથી। આવા હાલ ગુજરાતના અન્ય વિભાગમાંથી ગયેલા વાહનોના બી થયા છે। યુપી, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ આવા અનેક જગ્યાઓએ ગયેલી બસો ત્યાં આગળ ફસાઈને પડી છે, પરંતુ તંત્ર કે ગુજરાત સરકાર આ અંગે કાંઈ પણ પ્રતિક્રિયા આપવા તૈયાર નથી। તેઓને મૂકવા ગયેલી બસો ક્યારે છૂટી થશે તે અંગે કોઈ પણ જાતનો નિર્ણય હજુ સુધી સરકાર લઈ શકી નથી। ત્યારે સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવેલી આ ડ્રાઈવરોની અપીલ ઝડપથી સરકાર સુધી પહોંચે તેવી લોકસત્તા આશા રાખે છે। ભારત માતા કી જય। અચ્છા સાહેબ, તમને વિનંતી છે, મહેરબાની કરીને હાથ જોડીને અમે અહીં સેવા કરવા આવ્યા છે। 70-80 બસો છે અહીંયા ફસાયેલી, અમે બધાને છોડીને આવ્યા છે ને અહીંયા અમને ગ્રાઉન્ડમાં આ લોકોએ મૂકી દીધા છે। અહીંયા તાપ છે, તડકો છે, એટલો બધો છે, નથી પાણી મળ્યું, નથી જમવાનું મળ્યું, જમવાનું હાલવા આવ્યા હતા સેવાનું, એના 200 રૂપિયા લીધા છે। એ ડ્રાઈવરો બી મારી પાસે હાજરમાં છે અને અમે ખૂબ અહીંયા ફસાઈ ગયેલા છે અને આ બધા અમારી પાસે ફોટા બી છે, ગાડીઓવાળા ડ્રાઈવરો કન્ડક્ટરો બધા જ અહીં હેરાન છે, એમના ઘરના લોકો બિચારા બધા બહુ હેરાન થઈ રહ્યા છે, બધાના ઘેરેથી ફોન આવે છે। અને સાહેબ તમને વિનંતી છે કે આ બધાને ઘરે પહોંચાડવા માટે તમે કઈ સગવડ કરો વ્યવસ્થિત સર, અમને અહીંથી ગાડીઓ છોડે અમારી, અને બધા ગુજરાતના છે, અરે ગુજરાતની ગાડીઓ છે, સુરતની ગાડીઓ છે, ભરૂચની છે, બરોડાની છે, આ બધા ગાડીઓના ડ્રાઈવરો ખલાસીઓ બધા જ ફસાઈ ગયેલા છે અહીંયાકડી। અમે સેવા કરવા આવેલ છે અને સ્કૂલમાં અમે આ લોકોને છોડેલ છે બધાને, ત્યાંકડી બી અમને 2 કલાક હેરાન કરવામાં આવ્યા છે, ક્વોરન્ટાઈન કરીને અમારા 2 ડ્રાઈવરને બી, પાણીની બી કોઈ વ્યવસ્થા નથી, જમવાનું બી વ્યવસ્થા નથી, મોકલ્યું તું તેના 200 લીધા છે, એ ડ્રાઈવરો મારી પાસે હાજરમાં છે, સવારના ચા નથી, 3 દિવસથી અમે સતત ગાડી ચલાવી રહ્યા છે, કોઈ હોટલમાં અમને પાણી નથી મળ્યું, નથી જમવાનું મળ્યું, કોઈ ડ્રાઈવરે બિચારાએ ખાધું નથી, બિસ્કીટને સેવ ખાઈ ખાઈને ગાડી ખેંચીને આ 3 દાડાથી, અને અહીં અત્યારે એવા તડકામાં નાખી દીધા છે ગાર્ડનમાં કે અમને સાહેબ બોલવાનો હોશ નથી રહ્યા। અને અમે મહેરબાની કરી સાહેબ જેમ બને એમ તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારા ડ્રાઈવરને, અમારા બાલ બચ્ચા છે અમારા બી, અમે તો સેવા કરવા સારું છે, વડોદરાથી ગાડી ખેંચીને આ લોકોને આગળ જીવ જોખમમાં નાખીને, ઘરના ના પડતા હતા છતાં અમે જીવ જોખમમાં નાખીને આ લોકોની સેવા કરી છે। 2000 કિલોમીટર થાય છે બરોડાથી આગળ, અમે 2000 કિલોમીટર ગાડી ખેંચીને આવ્યા છે, અમે એટલા બધા પરેશાન છે કે મહેરબાની કરીને સાહેબ વિનંતી છે તમને કે બધા ફસાયેલા છે અહીંયા આગળ, જે સરકાર માન્ય આપવામાં આવે છે એમાં બી અમારી પાસેથી પૈસા લેવામાં આવ્યા છે અને એ બી માણસ મારી જોડે હાજરમાં છે देता हूँ, तो बोला नहीं नहीं पहले पैसा लाओ फिर उसके बाद खाना ले जाओ, और गाड़ी का फोटो लिया लेके गए, उसके बाद में आने लेके भग गए। अच्छा आने जो श्री साहब आ बधी बसों पड़ी से ગાર્ડન માં જોઈ લો તમે સાહેબ, અહીંયા આગળ તડકો કેટલો છે, આજે અમને તો પાણી જ પીવાનું નથી મળ્યું, કશું જ નથી મળ્યું, એવું અમજો હાઈવે પર કઈ નથી આવ્યું, હોટલો બંધ, કશું જ નહીં, ચાય નથી પીધી, ડ્રાઈવર બચારા ચા પીને ગાડી ખેતો, એને ચાય નથી મળી, ઉકાળો પીને અમે જીવન કાઢીએ, એક સ્ટવ ગાડીમાં છે એનાથી ઉકાળો બનાવીને પીએ છે। 15 પોલીસ વાળા બહાર ઉભા રાખ્યા છે, SRP છે, આર્મી જવાન છે, આર્મી જવાન છે, પોલીસ વાળા છે અહીંયા, એ બી બિચારા બધા અહીંયા ફસાઈ રહેલા છે। મહેરબાની કરીને તમને વિનંતી છે સાહેબ કે આ લોકોને કઈ બી રીતે કરીને રિક્વેસ્ટ છે તમને કે આ બધાને છોડવામાં તમે હેલ્પ કરો, તમારી મહેરબાની। ઓડિશા ગવર્મેન્ટ જવાબદાર છે આની, કલેક્ટર એના જવાબદાર છે, અમે સ્કૂલમાં ગાડી ખાલી કરવા ગયા તહીથી બી મને ના પાડી કે આ જિલ્લો લાગે ગૃહ
જિલ્લો ના લાગે આવ્યો એટલે કે તમારે તહી લઈ જવા પડશે. આમ તેમ કરીને અમને હેરાન કરે, મને બી બીજી સ્કૂલ માં મોકલ્યો હજી 25 કિલોમીટર બધાને 50-50 કિલોમીટર આગળ મોકલ્યા. કોઈ બી ગાડીને તકલીફ નથી પડી, તહીથી ગાડી આવી જાય તારે કોઈને તકલીફ નથી પડી. અને અમે બધાને પેસેન્જરોને બી પૂછી જોયો છો તમે કે જેટલા તહીથી નામ લીસ્ટ ગયા છે બધાને પૂછ્યું, અમે કોઈને તકલીફ નથી આપી. અને અમારી ગાડી એક બ્રેક રોલ થઈ ગઈ છે, એ ગાડી ત્યાં ઘાટ સેક્શનમાં પડી છે, એના બે ડ્રાઈવરને કોરંડા કરીને અંદર કરી દીધા છે ગાડીના કાગળિયા માટે. ફોરેસ્ટ ખાતાના સાહેબે એમને બી શ્રી માન્ય છે અમારા બે ડ્રાઈવરને છોડી દે. ગાડી નથી જોઈતી અમારે, લઈ લો તમે, ગાડી બી નથી જોઈતી અમારે, પણ અમારા ડ્રાઈવર જોઈએ. અમે બે ડ્રાઈવરને લીધા વગર નહીં જઈએ. ઓકે સાહેબ, વંદે માતરમ, 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 ભારત માતા કી જય. તમારે સેવા કરવા માટે વાંધો નહીં બધા. તમારે લોકડાઉન કરવું કે તમને પરમિશન આવું જ નતું બરાબર. ચેક પોસ્ટ પર ગાડી ઉભી રખાઈ દેવી તમારે. ભરેલી ગાડી ને કેમ જવા દે, ખાલી ગાડી રોકે, ભરેલી જવા દે છે, ભરેલી ગાડી રોકે લગી. આપણે સુરત માં જેટલી ગાડી છે એટલે બધી ઉભી રાખી દો. ટ્રેન ચાલુ કરી ટ્રેન ને બંધ કરાવો. કલેક્ટર નો ઓર્ડર આવે પછી છોડશે. રાજેશભાઈ માન્યા, આ તમને વિનંતી છે મીડિયા વાળાને કે અમને અહીં બચાવવામાં તમે અમને સાથ આપો, કારણ કે અમે અહીં એટલા હેરાન થઈ ગયા છે પુષ્કળ. અમે આ લોકોને બચાવવા સારું થઈને અમારો જીવ જોખમમાં નાખીને 3 દિવસથી સતત ગાડી ચલાવી રહ્યા છે. આ લોકોને ઓરિસ્સા અમે મૂકીને આવ્યા છે બધાને સ્કૂલોમાં, તઈ બી અમને 2 કલાક સુધી બિહાડી રાખે. બધાનું મેડિકલ થયા પછી અમારી ગાડીઓ છોડી છે. અમે હજુ ખાધું નથી. કાલે રાત્રે અમને કીધું છે સાહેબે ખાવાનું, એમને તમારે આવશે જમવાનું. અહીં ફરી જમવાનું આવ્યું તો અહીં 200 રૂપિયા ડ્રાઈવર પાસે લેવા માંડ્યા. પછી અમે કીધું કે સાહેબને બોલાવો, તમે 200 રૂપિયા સેના લો છો જમવાના. એટલે એમને એવું કીધું કે સારું ના, અમે તો મફત આલી રહ્યા છીએ. પછી બધાને મફત આલ્યું, 4 જણ પાસે પૈસા લીધા. અને કોઈ હોટલે નથી, પાણી મળ્યું, કોઈ ડ્રાઈવર નથી. ચા પીધી, ઉકારો પીને જીવન કાઢીએ છીએ. એક આડી ગાડીની અંદર સ્ટવ છે તે બધા ચા ઉકારો પીએ છે. અને શું કારણથી રોકી દે, અમને કઈ જવાબ આપે તો અમને ખબર પડે કે ભાઈ ચાલો તમારી બી કઈ તકલીફ છે, અમને ઉભા રાખ્યા છે. અને અમારી જે ગાડી કનાલ ગાર્ડન ઉપર અમારા ઘાટ ઉપર ગાડી એક ઠોકાયેલી છે, તઈ અમારા બે ડ્રાઈવરને બી કોરંટા કરીને નાખી દીધા અંદર. હવે એનો મતલબ શું, પેલાના બિચારાના બાલ બચ્ચાના અહીં ફોન આવે છે અમને. હવે અમારા ડ્રાઈવરોનું શું, અમે તો ત્યાંથી જીવ જોખમમાં કરીને તમને મૂકવા આવ્યા છે. અને ગાડીઓ 400 ગાડીઓ આવી છે અહીં, અત્યારે બધી લોકડાઉન કરીને રાખેલી છે. ભારત માતા કી જય. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે દિલોકસત્તા.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.